नमस्ते बाळको, गुड मॉर्निंग। नॉर्थ गुजरात एज्युकेशन सोसायटी मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाळाना ऑनलाइन शिक्षण में तमारू हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय आसपास में पाठ 15 नो अभ्यास करवाना छीए। तो पाठ 15 में आज आपणे विशेष प्रश्नोत्तर जोवाना छीए। तो पाठ 15 नु नाम शू छे? पाठ 15 नु नाम छे माटीनी मजा। तो तेनो आपणे पहेलो प्रश्न जोईए कि नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधो। नंबर 1, ओठिंबાએ કાગડાને ખાતા પહેલા શું કરવા કહ્યું? અ ગંદા હાથ ધોવાનું, બ ગંદા પગ ધોવાનું, ક ગંદી ચાંચ ધોવાનું, કે ડ સ્નાન કરવાનું? જવાબમાં આવશે ગંદી ચાંચ ધોવાનું। કાગડો પાણી માટે ક્યાં ગયો? અ કુવા પાસે, બ તળાવ પાસે, ક ઘરમાં, કે ડ હવાડામાં? તો જવાબમાં શું આવશે? અ કુવા પાસે। નંબર 3, કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું? અ પાવડો લાવવા, બ માટી લાવવા, ક પાણી લાવવા, કે ડ ચાકડો લાવવા? જવાબમાં આવશે બ માટી લાવવા। 4, કાગડો લુહાર પાસે શું લેવા ગયો? અ કોસ લેવા, બ પાણી લેવા, ક માટી લેવા, કે ડ દાતરડું લેવા? જવાબમાં આવશે ડ દાતરડું લેવા। નંબર 5, ટીંબાએ કાગડાને શું આપ્યું? અ પાણી, બ માટી, ક પાવડો, કે ડ ઘાસ? બ માટી। તો ટીંબાએ કાગડાને માટી આપી। નંબર 6, માટીના ઘડાને સખત બનાવવા શું કરવામાં આવે છે? અ પાણીમાં પલાળવામાં આવે છે, બ ટીપવામાં આવે છે, ક આગની ભઠ્ઠીમાં, કે નિભાડામાં પકવવામાં આવે છે, કે ડ રંગવામાં આવે છે? તો જવાબમાં આવશે આગની ભઠ્ઠીમાં પકવવામાં આવે છે। નંબર 7, તમારા ઘરે માટીના ઘડામાં શું ભરવામાં આવે છે? અ અનાજ, બ પાણી, ક ખોરાક, કે ડ કપડાં? તો જવાબમાં આવશે પાણી। યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો। નંબર 1, ટીંબાએ માટી ખોદવા મરગલાની ખાલી જગ્યા લાવવા કહ્યું, તો શું આવશે? સિંગડી। નંબર 2, કાગડાએ વાડમાં ખાલી જગ્યા જોયું, શું આવશે જવાબમાં? કોઠિંબું। કોઠિંબાએ કાગડાને ખાલી જગ્યા ધોવા માટે કહ્યું, તો શું આવશે? ચાંચ। નંબર 4, દાતરડું લેવા માટે કાગડો ખાલી જગ્યા પાસે ગયો, લુહાર પાસે। દાતરડાથી કાગડાએ ખાલી જગ્યા વાઢી ગાયને ખવડાવ્યું, શું આવશે? ખડ। કુવાએ પાણી આપવા માટે કાગડા પાસે ખાલી જગ્યાની માંગણી કરી, શું આવશે જવાબમાં? ગડાની। નંબર 7, કાગડો ગાય પાસે ખાલી જગ્યા લેવા ગયો, શું આવશે? દૂધ। નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો। નંબર 1, કાગડાએ વાડમાં કોઠિંબાને જોયું, શું આવશે? ખરું। નંબર 2, કાગડાએ ગંદી ચાંચ વડે કોઠિંબાને ખાધું, ખોટું। કુવાએ પાણી આપવા માટે કાગડાને ડોલ લાવવા કહ્યું, ખોટું। ટીંબામાંથી માટી લઈ કાગડો કુંભાર પાસે ગયો, સાચું।
કુંભાર માટીમાંથી ગડા અને વિવિધ વાસણો બનાવે છે. સાચું. લુહારે કાગડાને દાતરડું રૂપિયા લઈને આપ્યું. ખોટું. નંબર 7. કાગડાએ કુંભાર પાસેથી ગડુલો મેળવી પાણી ભરીને ચાંચ સાફ કરી. શું આવશે? સાચું. બંધ બેસતા જોડકા રચો. વિભાગ અ, વિભાગ બ. નંબર 1 કૂવો, 2 લુહાર, 3 કુંભાર અને 4 ટીંબો. વિભાગ બમાં જોઈએ તો નંબર 1 ગળો, 2 માટી, 3 ઈંડું, 4 પાણી અને 5 દાતરડું. તો કૂવાની સામે શું આવશે? પાણી. લુહારની સામે દાતરડું. કુંભારની સામે ગળો અને ટીંબાની સામે આવશે માટી. તો આ રીતે આપણે અહીંયા જોડકા જોડવાના છે. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. નંબર 1. કાગડાને શું ખાવાનું મન થયું? તો કાગડાને કોઠીંબું ખાવાનું મન થયું. નંબર 2. કાગડાભાઈએ પાણી માગતા કૂવાએ શું જવાબ આપ્યો? જવાબમાં આવશે, કાગડાભાઈએ પાણી માગતા કૂવાએ કાગડાભાઈને કહ્યું કે પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ગડુલો લઈ આવ અને પાણી સિંચી લે. કૂવા પાસેથી કાગડો ક્યાં ગયો? તો કૂવા પાસેથી કાગડો કુંભારને ત્યાં ગયો. નંબર 4. કાગડાએ લુહાર પાસેથી દાતરડું શા માટે માગ્યું? તો જવાબમાં આવશે, કાગડાએ લુહાર પાસેથી દાતરડું સીમમાંથી ખડ એટલે કે ઘાસ વાટવા માટે માગ્યું. ખડનો મતલબ શું થાય? ઘાસ. નંબર 5. ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો ક્યાં ગયો? તો ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો માટી લઈને કુંભાર પાસે ગયો. કુંભારે માટી પાણી સાથે મેળવી ગુંદી અને ચાકડા ઉપર ગડો બનાવ્યો. એ ગડો લઈને કાગડો કૂવા પાસે ગયો. કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે શું કહ્યું? તો કાગડો ગાયનું દૂધ લેવા ગયો ત્યારે ગાયે કહ્યું કે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ એટલે કે ઘાસ ખવરાવ, પછી દૂધ દોઈ લે. કાગડાભાઈ લુહાર પાસે શા માટે ગયા? તો કાગડાભાઈને ગાયને ખડ ખવરાવવા માટે સીમમાંથી ખડ વાઢીને લાવવાનું હતું. ખડ વાઢવા માટે કાગડાને દાતરડાની જરૂર હોવાથી કાગડો લુહાર પાસે ગયો. તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? તો મારા ગામમાં સુથાર, લુહાર, કુંભાર, દરજી, મોચી, કડિયો, સફાઈ કામદાર, મિકેનિક વગેરે કારીગરો રહીએ છે. તો આજનો આપનો પિરિયડ આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ પિરિયડમાં આપણે આગળ જોઈશું. થેન્ક યુ.